કેમ છો બાળકો, હું વરિયા શિલ્પા. મારો વિષય ગુજરાતી. હું તમને ધોરણ 7માં ગુજરાતી વિષય ભણાવીશ. વિદ્યાર્થીઓ, આપણને ખબર છે કે લખાયેલી જે ભાષા છે વાંચીને સમજી શકાય અથવા સાંભળીને સમજી શકાય. ક્યારેક એવું બને કે તેનો અર્થ એકવાર વાંચવાથી ન સમજાય તો બીજી વાર વાંચી શકાય, પરંતુ ભાષા એ એવું માધ્યમ છે કે જેના વડે પ્રથમ વખત સમજી શકીએ, તેનો આપણે અર્થ ગ્રહણ કરી શકીએ. તે માધ્યમ એટલે ચિત્ર. ચિત્ર પણ એક ભાષા છે. ચિત્ર જોઈ કહી શકીએ કે તે શું કહેવા માંગે છે, ચિત્રમાં શું છે. તેમાં વાર્તા પણ હોઈ શકે કે કોઈ એક પ્રસંગ પણ હોઈ શકે. આજે આપણે જે પાઠ ભણવાના છીએ તે પાઠ એક મેળામાં. બાળકો, આ એક ચિત્ર પાઠ છે. તો ચાલો બાળકો, આપણે આ ચિત્રને ખૂબ ધ્યાનથી જોઈશું. તો બાળકો, આપણે શરૂઆત કરીએ ફુગ્ગાવાળા ભાઈથી. આ ફુગ્ગાવાળા ભાઈ પાસે સરસ મજાના રંગબેરંગી ફુગ્ગા છે અને એક બાળક તેની પાસેથી ફુગ્ગા ખરીદી રહ્યું છે. આપણે જ્યારે મેળામાં જઈએ ત્યારે ફુગ્ગા લઈએ છીએ ને. ચાલો હવે આપણે આગળ જઈએ. આ બે સ્ત્રીઓ છે, તે હાથમાં ચુંદણા પડાવે છે. આપણને ખબર જ હશે કે ઘણા લોકો હાથમાં ટેટુ પડાવતા હોય છે, તમે તેમને જોયા હશે. આગળ જતાં આપણને એક વોચમેન દેખાય છે, તેના હાથમાં લાકડી છે. મેળામાં લડાઈ ઝઘડા ન થાય, તેમાં વસ્તુની ચોરી ન થાય, તેની દેખરેખ રાખે છે. તેની બાજુમાં આગળ જતાં આપણને એક મદારી દેખાય છે, તેના ટોપલામાં સાપ છે. તે ડુગડુગી વગાડીને ખેલ બતાડે છે. બાળક અને તેની મમ્મી તેના ખેલને જુએ છે. ત્યાંથી આગળ જતાં આપણને એક ભિખારી દેખાય છે. આ ભિખારી બેઠેલો દેખાય છે. એક વ્યક્તિ તેને કંઈક ખાવાનું આપે છે. તમે મેળામાં કે મંદિરની બહાર ભિખારીને બેઠેલા જોયા હશે. ચાલો બાળકો, હવે આપણે આગળ જોઈએ. આ ચકરડીવાળા ભાઈ ને તમે જુઓ છો ને, તેની પાસે રંગબેરંગી ચકરડી છે. તમારા જેવા બાળકો મેળામાં ચકરડી લેતા હશે. ચકરડીને પવન લાગતા તે હવામાં ફરે છે. ત્યાંથી આપણે આગળ જતાં બાળકો, આપણે એક બાળકને દોરડા પર ચાલે છે તેને જોઈ શકીએ છીએ. તેને નટ કહેવાય. તે ખેલ બતાવે છે અને તેને જોવા માટે બાળકો ઊભા છે. તેની નીચે માણસ છે. તે ઢોલ વગાડે છે અને તેના તાલથી તે દોરડી પર ચાલે છે. બાળકો, આપણે જોયું કે તેની બાજુમાં એક મોટું ચકડોળ છે. તેમાં ઘણા બાળકો બેઠા છે અને તેમાં મજા માણી રહ્યા છે. તેની બાજુમાં નાનું ચકડોળ છે, તેમાં પણ બાળકો સરસ મજાની મજા મેળવી રહ્યા છે. હવે અહીં જુઓ, અરે રે, રેલગાડી. સરસ બાળકો, રેલગાડીમાં મુસાફરવાની કેવી મજા પડે. તેમાં અલગ અલગ ડબ્બામાં મુસાફરી કરવાની હોય છે. તમે મેળામાં ગયા હશો અને તમે તેમાં બેઠા હશો. હવે બાળકો, મેળામાં દુકાનોને જોઈએ. આ છે સોનું મીઠાઈની દુકાન. જુઓ અહીં બાળકો, અહીં જુઓ અલગ અલગ પ્રકારની મીઠાઈ છે. અહીં લોકો ખુરશી પર બેસીને મીઠાઈ ખાઈ રહ્યા છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો બાજુમાં હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર છે, આઈસ્ક્રીમની દુકાન. આપણે મેળામાં જઈએ ત્યારે આઈસ્ક્રીમ ખાઈએ છીએ ને બાળકો. હવે આપણે આગળ જુઓ, આ ત્રીજી દુકાન તમને દેખાય છે. શાની છે? પ્રણામ રમકડાની દુકાન. બાળકો, મેળામાં ગયા હોય અને રમકડા ન લઈએ એવું બને તો બાળકો, આપણે જોઈએ છીએ કે કેટલાક બાળકો આ દુકાનમાં રમકડા લઈ રહ્યા છે. તો બાળકો, આપણે જોયું કે મેળામાં મોટું ચકડોળ છે, નાનું ચકડોળ છે, તેની બાજુમાં રેલગાડી છે, મદારી છે, નટ ખેલ બતાડી રહ્યો છે, ચકરડીવાળો અને ફુગ્ગાવાળો વગેરેને તમે જોયા, બરાબર? બાળકો, તમે આ ચિત્રને ધ્યાનથી જોયું ને. તમે આ ચિત્ર જોઈને તમે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. આ તમારું હોમવર્ક છે. તે હોમવર્ક તમે સ્કૂલમાં જ્યારે આવશો ત્યારે હું જોઈશ. તો બાળકો, આપણે હવેના પછીના વિડીયોમાં મળીશું.